કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં પાઠ 1 ભણીશું. પાઠ 1 છે ચબુતરો, જે ચિત્ર પાઠ છે. ચબુતરો તમે ઘણી જગ્યાએ જોયો હશે, મંદિરોમાં, તમારા ગામમાં કે તમારા આજુબાજુના વિસ્તારમાં તમે ચબુતરો જોયેલો હશે. તો ચબુતરાનો ઉપયોગ શું છે કે શા કામમાં આવે છે ચબુતરો? તો ચબુતરા ઉપર પંખીઓ માટે બાંધવામાં આવ્યો છે. ચબુતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો છે. ચબુતરામાં ચણ એટલે કે દાણા નાખવામાં આવે છે. અહીંયા પંખીઓને પાણી પીવા માટે ચબુતરી પાણીની ઠીબ લટકાવેલી છે, એમાં પાણી નાખવામાં આવે છે, જેથી પક્ષીઓ દાણા ખાઈને પાણી પી શકે એ પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. અહીંયા ચબુતરા ઉપર છત છે, દેખાય છે ને? હા, તો છત ઉનાળામાં અને ચોમાસામાં કે પંખીઓને રક્ષણ મળે એ માટે ચબુતરા પર છત હોય છે, છત બનાવવામાં આવેલી હોય છે. અહીંયા આપણે જોઈએ છીએ નિસરણી દેખાય છે. નિસરણી એટલે સીડી. તો એનો ઉપયોગ કે લોકો દ્વારા પંખીઓને ચબુતરામાં દાણા નાખવા એટલે કે ચણ નાખવા માટે થતો હોય છે. ચિત્રમાં આપણે પ્રાણીઓ દેખાય છે, તો અહીંયા ગાયો છે, બકરી, કૂતરું અને એક માણસ દેખાય છે. આ ગામની વચ્ચોવચ ચબુતરો છે, તે ઊંચો છે, તેમાં લોકો ચણ નાખે છે. સવાર સાંજ પંખીઓ અહીંયા ચણ ચણવા આવે છે અને ચબુતરી લટકતી ઠીપમાંથી પંખીઓ પાણી પીવે છે. કેટલો સુંદર દ્રશ્ય છે કે પંખીઓને જ્યારે આપણે રહેવા માટે ઘર હોય છે તો એ પંખીઓને રહેવા માટે પણ ચબુતરો બનાવવામાં આવેલો હોય છે. અહીંયા પંખીઓ શાંતિથી પોતાનો ખોરાક લે છે, એટલે કે ચણ કરે છે, દાણા ખાય છે, પાણી પીવે છે, આરામ કરે છે એટલે કે બેસે છે, ઈચ્છા થાય એટલે ઉડે છે, ઈચ્છા થાય એટલે આવે છે. આપણે પણ રહેવા માટે ઘર છે ને, આપણે પણ ઘર જરૂરી છે. સવાર સાંજ ઘરે આપણે હોઈએ છીએ, સવારે ક્યાંય બહાર નીકળ્યા હોય તો સાંજે આપણે ઘરે આવીએ છીએ. તો આ પક્ષીઓનું ઘર છે અને પક્ષીઓ માળા પણ બનાવે છે અને ચબુતરા પર પણ રહે છે. અહીં એમને આપણે ઘણા બધા લોકો જોતા હશો સવારે ચબુતરામાં દાણા નાખવા જતા હોય છે. તમે પણ કદાચ નાખતા હશો ચબુતરામાં દાણા. તો અહીંયા બધા જ પક્ષીઓ આવે છે, જાત જાતના પક્ષીઓ આવીને અહીંયા ચણ કરે છે. કબૂતર, કોલો, પોપટ, કાબર, કોયલ વગેરે વગેરે પક્ષીઓ અહીંયા આવે છે અને શાંતિથી બેસીને પોતાના અવાજમાં ગીતો ગાય છે, દાણા ખાય છે, પાણી પીવે છે અને આનંદથી મસ્તી મજા કરતા હોય છે. હવે પાછળ છે સ્વાધ્યાય પેલું છે, જે હું તમને અત્યારે એનું રિવિઝન કરાવીશ. પ્રશ્ન 1, આપેલા ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1, ચબુતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? જે મેં તમને આગળ બી સમજાવ્યું હતું, તો કે ચબુતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો હશે. પ્રશ્ન 2, ચબુતરામાં શું નાખવામાં આવે છે? ચબુતરામાં ચણ એટલે કે દાણા નાખવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, ચબુતરા પર છત શા માટે છે? તો ચબુતરા પર છત ઉનાળા અને ચોમાસામાં પક્ષીઓને રક્ષણ મળે એ માટે ચબુતરા પર છત હોય છે. પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? તો પંખીઓને પાણી પીવા માટે ચબુતરે પાણીની ઠીબ લટકાવેલી છે. નિસરણીનો શું ઉપયોગ થતો હશે? નિસરણી એટલે સીડી, જે મેં તમને આગળ સમજાવ્યું હતું ને. હા, તો નિસરણીનો ઉપયોગ લોકો દ્વારા પંખીઓને ચબુતરામાં દાણા કે ચણ નાખવા માટે થતો હશે. ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? જે મેં તમને આગળ બતાવ્યા હતા, તો ચિત્રમાં ગાયો, બકરી, કૂતરું અને માણસ જોવા મળે છે. હવે પ્રશ્ન 2 છે કે ચબુતરા વિશે 5 વાક્યો લખવાના છે તમારે. તો તમારે લખવાનું છે કે અમારા ગામમાં ચોક વચ્ચે એક ચબુતરો છે,
તે ખૂબ ઊંચો છે, તેમાં લોકો ચણ નાખે છે, સવાર સાંજ પંખીઓ ત્યાં ચણવા આવે છે, એટલે કે લટકતી ઠીપમાંથી પંખીઓ પાણી પણ પીવે છે। તો આ ચબુતરા વિશે ચાર પાંચ વાક્યો થયા। અહીંયા ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો। પ્રશ્ન છે અહીંયા ત્રણ, નીચે આપેલું ચિત્ર જોઈ તેના વિશે લખો। આ ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો, મસ્ત કોઈ ગ્રામ્ય એરિયાનું છે, જ્યાં ટેકરી વિસ્તારનું છે, પહાડી વિસ્તારનું છે। અહીં ચિત્રમાં શું હલચલ થઈ રહી છે તે તમારે દર્શાવવાની છે। તો અહીં જોઈ શકો છો તમે કે સૂરજ બે ટેકરીઓ વચ્ચેથી ઉગી રહ્યો છે। સૂરજ બે ટેકરીઓ વચ્ચેથી ઉગી રહ્યો છે। એક સ્ત્રી વાસણ માંજે છે, માંજવું એટલે વાસણ ઘસવા, સાફ કરવા। બે પનિહારીઓ પાણી ભરીને જઈ રહી છે। પનિહારી એટલે પીવાનું પાણી ભરવા ગયું હોય તેને શું કહેવાય છે, પનિહારીઓ, કે પાણી ભરીને જઈ રહી છે। ખેડૂતો ખેતરે જઈ રહ્યા છે, દેખાય છે ને ચિત્રમાં તમને વિદ્યાર્થી મિત્રો, કે ખેડૂતો ખેતર તરફ જઈ રહ્યા છે। એક ચબૂતરો છે, તેમાં પંખીઓને પાણી પીવાનું એક કુંડુ લટકે છે। અહીંયા એક પંખીઓને પાણી પીવા માટે એક કુંડુ લટકાવેલું છે। એક પંખી ઉડતું ચબૂતરા ઉપર જઈ રહ્યું છે, કે એક પંખી છે એ ઉડતું ચબૂતરા તરફ જઈ રહ્યું છે। મોચી રસ્તાની બાજુએ બેઠો છે, દેખાય છે ને અહીંયા, હા, તે કે કોઈ ગ્રાહક આવે ની રાહ દેખે છે, કે કોઈ ગ્રાહક આવે અને મારું કામની શરૂઆત થઈ જાય તેવી તે રાહ દેખી રહ્યો છે। એની પાસે એક પણ ગ્રાહક નથી હાલ। આ ગામડાની સવારનું એક સુંદર દ્રશ્ય છે, કે આ છોકરી છે સ્કૂલમાં જઈ રહી છે, બીજા લોકો પણ પોતાના કામમાં વ્યસ્ત છે, રિક્ષા છે, રિક્ષા ચાલક પોતાની સવારને લઈને જાય છે। તો કેટલું સુંદર દ્રશ્ય છે, કે આ દ્રશ્ય જોઈને આપણને પણ ગામડે જવાની ઈચ્છા થાય એવું સુંદર દ્રશ્ય છે। તો તમે આ પાઠ ભણી ગયા છો ચબૂતરા વિશે। હવે તમારે નોટબુકમાં સ્વાધ્યાય લખવાનું રહેશે। અહીંયા જે પ્રશ્ન એક છે એના સ્વાધ્યાયના છ પ્રશ્નોના જવાબ લખવાના છે, પ્રશ્ન બે ચબૂતરા વિશે લખવાનો છે, અને પ્રશ્ન ત્રણ કે આ ચિત્ર જોઈ તેના વિશે તમારે વાક્ય લખવાના છે। તમારે બધા વિદ્યાર્થીઓએ ગુજરાતીની નોટબુક બનાવવાની છે, અને ગુજરાતીની નોટબુકમાં પાઠ એક એનું સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે। આવજો મિત્રો।